વડોદરા જિલ્લા એલ.સી.બી.ટ ટીમ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધવા માટે ડભોઈ નજીક વેગા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી દ્વારા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બે ઇસમો વેગા ચોકડી પાસે શંકાસ્પદ ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે ફરી રહ્યા છે. જે બાતમીને આધારે એલ.સી.બી.ટ ટીમ વેગા ચોકડી પાસે વોચમાં હતી. તે દરમિયાન બે શંકાસ્પદ ઇસમો આવતા તેઓને કોર્ડન કરી ઝડપી તેઓની અંગ ઝડપી કરતા તેમની પાસેથી અલગ કંપનીના વગર બિલના ત્રણ મોબાઈલ ફોન મળી આવતા પોલીસે મોબાઈલ ફોન અંગે ઝડપાયેલા ઇસમોની સખ્તાઈથી પૂછતાછ કરતા તેઓએ તેમના અન્ય સાગરીતો સાથે ત્રણ મહિના પહેલા સાદલી ટાઉનમાંથી એક મોબાઈલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા સહિત એક સોસાયટીમાંથી સીડી ડિલક્સ મોટરસાયકલની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી અને તેઓએ પોતાના નામ કરણભાઈ રમેશભાઈ તડવી તથા વિપુલભાઈ સબુરભાઈ બારિયા અને બંને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હોવાના જણાવતા એલસીબી પોલીસે બંને આરોપીને સિનોર પોલીસને સોંપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.